પ્રદીપસિંહ વાઘેલા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જ શું ત્યાં તેમને સાંભળીએ. જે વિસ્તારો કોઈ કરવાના કામ છે એના માટે આવતીકાલે એટલે કે 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના સ્થાપક અધ્યક્ષ અને જનસંઘના પહેલા અધ્યક્ષ એમનો બલિદાન દિવસ છે. એમને કશ્મીર માટે બલિદાન આપ્યું હતું. એ દિવસ નિમિત્તે ગુજરાતના 182 વિધાનસભા લેવલ ઉપર એટલે 182 જગ્યા ઉપર વિધાનસભામાં રહેતા જે કાર્યકર્તાઓ આ વિસ્તારક યોજના માટે સમય આપવાના છે એ વિધાનસભા લેવલ ઉપર ભેગા થશે. બૂથના પ્રમુખો ત્યાં આવશે, અમારા ધારાસભ્યો સાંસદો ત્યાં ઉપસ્થિત રહેશે, પાર્ટીના આગેવાનો ત્યાં રહેશે અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ આ કાર્યકર્તાઓને આ વિસ્તારકોને માર્ગદર્શન આપવાના છે. આટલા માસ લેવલના સંપર્ક અભિયાન કદાચ કોઈ રાજકીય પાર્ટીએ પહેલાં નહીં કર્યું હોય. હું ફરી એકવાર કહું છું કે 51,931 જેટલા કાર્યકર્તાઓ એક જ સાથે 25 તારીખે સવારે 9 વાગે તમામ કાર્યકર્તા બૂથ ઉપર હશે, ગુજરાત તમામ બૂથ ઉપર. આટલા મોટા લેવલનું સંપર્ક અભિયાન દેશભરમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્યારેય નહીં કર્યું હોય. એટલા વિશાળ સંપર્ક અભિયાનનું 25 તારીખે સવારે 9 વાગે શરૂઆત થવાની છે અને આ અભિયાનમાં જે કાર્યકર્તાઓ સમય આપીને કામ કરવા માટે જવાના છે એમના માટેની કાર્યશાળા આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં સંપન્ન થવાની છે. એક સાથે આખા ગુજરાતમાં 182 કાર્યશાળા થશે અને કાર્યશાળામાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી માન્ય સીઆર પાટીલ સાહેબ માર્ગદર્શન આપશે. આપ કોઈ આપમાંથી કોઈને પણ આ વિષયના સંદર્ભમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ. તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો એક મોટો કાર્યક્રમ થવાનો છે. તમામ 182 જે બેઠકો છે ત્યાં ધારાસભ્યો છે, મંત્રીઓ છે, આગેવાનો છે, કાર્યકરો છે, તમામ લોકો ઉપસ્થિત રહેશે અને સીઆર પાટીલ તેમને વર્ચ્યુઅલી રીતે સંબોધન કરશે, તેમને માર્ગદર્શન પૂરું પાડશે. અલ્પકાલીન વિસ્તાર છે, છેલ્લા 23 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે અને યોજનાઓ અંગે લોકોને જાણકારી આપશે. 9 વર્ષ સેવા સુશાસનને લઈને 15 લોકસભામાં જાહેર સભાઓ કરાય છે.